અમરદેદાસ, જય માતાજી, જય રામદેવજી. ખાસ જણાવવાનું કે જૂનાગઢ જિલ્લો, મેંદરડા તાલુકો, ગીર સમઢિયાળા ગામ, ગંગડી આશ્રમ, પરમ નિર્જ્યા રામદેવજી મંદિર, જ્યાં પ્રભુજીની સંસ્થા ચાલે છે અને ગૌશાળા પણ છે આશ્રમની અંદર. તો દયાળુ, આજે અમારા જે સભ્યો છે, ગામડે ગામડે સ્ટીકર લગાવ્યા જાહેરાત માટેના, ત્યાં સંસ્થા, અને ગામડે ગામડે જઈ અને સરપંચોને પણ મળ્યા, આગેવાનો મળ્યા, રામમંડળનું વાત કરી, કેમ કે અમારા અહીંયા આશ્રમનું રામમંડળ ચાલે છે. અને કારણ અહીંયા જે અમારી સંસ્થા ચાલે છે ગાંડા લોકોની, બહુ ઉપરની સંખ્યા એટલે હાસવી છે. આજે એની માટે જમવાની વ્યવસ્થા તો પુષ્કળ જમવાનું લોકો દઈ જાય અહીંયા ખવડાવવા માટેનું અનાજ આ તે બધું, પણ અટાણે જે એને રહેવા માટેની વ્યવસ્થા જે કરવાની છે, અહીંયા અમારે બાંધકામ ચાલુ છે. અટાણે 110 ફૂટ લાંબો હોલ બને છે, 22 ફૂટ પહોળો અને 50x30 નું રસોડું આ લોકો માટે બને છે. તો એની માટે અમારે રામમંડળના પ્રોગ્રામ જો થાય ગામડે ગામડે, તો સમાજનો સપોર્ટ અમને મળે અને જે કાંઈ ફૂલની તો ફૂલની પાકડી, જે કાંઈ યોગદાન અહીં આવે તો આ બાંધકામ પૂરું થઈ જાય તો આ લોકો વ્યવસ્થિત રહી શકે. કેમકે આજે અમારી પણ વ્યવસ્થા છે પણ ઓછી પડે છે વ્યવસ્થા, કેમ કે જે હોલની અંદર જેન્ટ્સને અમે ઉભરાવી છે, જ્યાં 40-45 સામે હોય ત્યાં આજે 50-60 ઉભરાવી છે, અને બહેનોને પણ એ રીતની પોઝિશન થાય છે. એ દયાળુ, આજે તમારો એક વિનંતી કરીને કહું છું કે તમારા ગામની અંદર અમને એક એક પ્રોગ્રામ આપો, કેમ કે આજે હો ઉપર અહીંયા આશ્રમમાં ગાંડા હસી, હવે વિશાળ કિલ્લા તમારા કુટુંબમાં કે તમારા પરિવારમાં જે એક ગાંડો હોય હસવો કે મુશ્કેલી પડતો હોય, અહીં હો ઉપર જો હસવાતા હોય તો એની માટે એક તમે પ્રોગ્રામ ન થયો તમારા ગામની અંદર. તમામ સરપંચશ્રીને પણ વિનંતી મારી, આગેવાનોને પણ વિનંતી કે અમારા જે મંડળ હાલે છે, અમારું બાલકૃષ્ણ રામમંડળ ગંગડી આશ્રમનું, અને મેં ઘણા લોકોને વિડીયા પણ મોકલ્યા થાયથી અમારા અહીંના સંસ્થાના રામમંડળના, તમે એક પણ રામમંડળ જો રમાડો, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે આજે ઈશ્વરને સાવ એમ નાસું છું, ગુરુકૃપાથી જે કાંઈ કળા મળી આપને આગળ રજૂ કરું છું. હું પોતે ભગવા લુગડા ઉતારી અને જો રામમંડળને પાત્ર ભજવતો હોય શું કામ, કે આ ગાંડા લોકો માટે, આ સંસ્થા માટે ગયેલો, તો તમારે ખાલી એક પ્રોગ્રામ આપવો તમારા ગામની અંદર. કેમ કે નાસવું નથી સતા નસીબ નસાવે છે, હું ઝૂકવું નથી સતા સંજોગ ઝુકાવે છે. તો આજે તમને ફરજ કરીને કહું છું, એક સાધુ તરીકે, કે મારી ફરજમાં જે એક સેવાનું ક્ષેત્ર હું કર્યું છે, મારી ફરજમાં આવે છે, હું કરી રહ્યો છું. તમારી પણ ફરજ આમાં આવે, કેમ કે જેટલો અધિકાર મારો સેવાનો છે એટલો અધિકાર તમારો પણ બધાનો છે. તો તમે પણ આમાં સહભાગી બનો અને થોડોક અમને સપોર્ટ આપો. સપોર્ટ ખાલી એટલો જ આપો કે તમારા ગામની અંદર અમારું રામમંડળ રમાડો, તો અમને જે કાંઈ સહયોગ મળશે ગામમાંથી એ અમે સ્વીકારી લેવું અને અહીંયા થોડુંક કામ થઈ જાય બાંધકામ, કેમ કે બાંધકામ માટે જ આ